सिग्मा न्यूटन मीटर स्क्वायर। ओके आ चैप्टर आपने समाप्त करिए छे। चलो विद्यार्थी मित्रों आवे जो हवे हुं चलावा जई रह्यो छुं। धारो के एक क्वेश्चन आई सके छे के कूलम ना नियम मुजब कूलम नो जे नियम छे एना परथी आपने न्यूटन नी गति नो त्रीजो नियम तारो। कूलम ना नियम परथी न्यूटन नी गति नो त्रीजो नियम तारवानो छे। के रीते तारवी छे एकदम सिंपल छे। जो विद्यार्थी मित्रों पहेला हुं तमने बतावी छुं अहींया के आपणी पासे यामास पद्धति छे। आ प्रमाणे धारो के मारी पासे विद्युत भार छे ए विद्युत भार ने हुं नाम आपी दऊं क्यू वन। आ विद्युत भार छे मारी पासे क्यू वन અને બીજો વિદ્યુત ભાર છે અહીંયા ક્યુ ટુ। હવે વિદ્યાર્થી મિત્રો બે આ ઓ છે ઉગમ બિંદુ છે ઓરિજિન છે ઉગમ બિંદુ છે એટલે આથી આ આ ઓ થી ક્યુ વન આ બે વચ્ચેનું સ્થાન સદિશ રહેશે આર વન સદિશ આર વન અને ક્યુ ટુ છે આ બે નું સ્થાન સદિશ રહેશે સદિશ આર ટુ। હવે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યુત ભાર અહીંયા ડોટ લાઈન ડોટ વડે દર્શાવતો વધારે સારું હશે। મારી પાસે છે વિદ્યુત ભાર ક્યુ વન ક્યુ વન ના લીધે ક્યુ ટુ પર લાગતું બળ ક્યુ વન ના લીધે ક્યુ ટુ પર લાગતું બળ એને કહેવામાં આવે છે જોજો ધ્યાન આપજો આને કહેવામાં આવે છે એફ। જો યાદ રાખો એક સિમ્પલ મેથડ છે જેના પર લાગે એ પહેલા આવે એટલે ટુ અહીંયા પહેલા ટુ આવશે તો જેના પર લાગે એ પહેલા આવે એટલે એફ ટુ કોના વડે લાગે છે વન તો અહીંયા લખાશે એફ ટુ વન। હવે Q2 વિદ્યુત ભાર તો Q2 વિદ્યુત ભાર વડે લાગતું આ જે છે Q2 વડે Q1 પર લાગતું બળ Q2 વડે Q1 પર લાગતું બળ મેં તમને કીધું જેના પર લાગે એટલે અહીંયા જોશો અહીંયા શું લખાશે F કોના પર લાગે છે 1 પર એ પહેલા આવશે અને કોના વડે 2 વડે એ લખાશે F12 F12 અહીંયા લખાશે। ઓકે જો વિદ્યાર્થી મિત્રો આપણે લખા પહેલા મેં તમને ક્વેશ્ચન કીધો ક્વેશ્ચન શું આવશે કે કુલમના નિયમ પરથી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તારો એકદમ સિમ્પલ છે। ઓકે આ લાનું લખાણ કેવી રીતે લખાશે કે જો આકૃતિમાં યામાસ પદ્ધતિ છે તો ઉગમ બિંદુઓને અનુલક્ષીને વિદ્યુત ભારો Q1 Q2 તેમનું સ્થાન સદિશ R1 અને R2 બરાબર। ઓકે એક પર વિદ્યુત ભાર Q1 વડે Q2 પર લાગતું વિદ્યુત ભાર F21। હવે નેક્સ્ટ વિદ્યુત ભાર Q2 વડે Q1 પર લાગતું બળ તેને કહેવામાં આવે છે F12 તો આ છે F12 અહીંયા હું લખીશ F12 અને અહીંયા રહેશે F21। હવે આ બે વચ્ચેને આપણે ડિફાઇન કરવાની છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર। ઓકે હવે નેક્સ્ટ જો આપણી પાસે ફોર્મ્યુલા કઈ હતી અચ્છા ઉપર જે મેં પાછલા લેક્ચરમાં ચલાવ્યું પાછલા પીરિયડમાં એમાં એવું હતું F ઇક્વલ ટુ K Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર એ જે સમીકરણ છે તે સમીકરણને કુલમના નિયમનું અદિશ સ્વરૂપ કહેવામાં આવે છે બરાબર। ધ્યાન આપો કે જો પાછલા પીરિયડમાં જે ચલાવ્યું એફ ઇક્વલ ટુ કે ક્યુ વન કી ટુ ના છેદમાં આર સ્ક્વેર એને કુલમના નિયમનું અદિશ સ્વરૂપ કહેવામાં આવે છે ધ્યાન રાખવા જેવી બાબત છે। ઓકે આપણી પાસે સમીકરણ કયું છે તો એફ ઇક્વલ ટુ એક ના છેદમાં ફોર પાય એપ્સાયલોન નોટ ક્યુ વન ક્યુ ટુ ના છેદમાં આર સ્ક્વેર। ઓકે અચ્છા પહેલા અદિશ સ્વરૂપ હતું હવે આપણે મેળવવાનું છે સદિશ। આ આઈ થિંક બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર પાછલા વર્ષોમાં એફ ઇક્વલ ટુ એક ના છેદમાં ફોર પાય એપ્સિલોન ક્યુ વન ક્યુ ના છેદમાં આર સ્ક્વેર આ જે સ્વરૂપ છે એ રહેશે અદિશ સ્વરૂપ રહેશે આપણે મેળવવાનું છે સદિશ સ્વરૂપ। તો બે રીતે જો ક્વેશ્ચન બે ની કર્યા નંબર એક કે કુલમનું સદિશ સ્વરૂપ મેળવો એટલે તો આનો આન્સર આવશે હું અત્યારે જે ચલાવવા જઈ રહ્યો છું તે આવશે। હવે જો કદાચ એવી રીતે પૂછાય કે કુલમના નિયમ મુજબ કુલમના નિયમ પરથી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તારો એના માટે પણ આ જ આન્સર આવશે। ઓકે હવે જો આ જે છે એને કહેવામાં આવે છે અદિશ આને હું નામ આપી દઉં સમીકરણ નંબર એક। વિદ્યાર્થી મિત્રો સદિશ સ્વરૂપ મેળવવાનું છે એટલા માટે હું શું કરીશ આ અદિશ છે અને સદિશ સદિશ માટે એફ ઉપર આવશે સદિશ એરો આવશે એક ના છેદમાં ફોર પાય એપ્સાયલોન નોટ ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર સ્ક્વેર જ્યારે આપણે સદિશ સ્વરૂપ લખવા જઈ રહ્યા હોય ત્યારે અહીંયા યાદ રાખો આર કેરેટ વડે દર્શાવવામાં આવે છે આર કેરેટ। હવે ધોરણ 12 ના વિદ્યાર્થીને ખબર છે આર કેરેટ શું છે આર કેરેટ પણ કહી શકો છો અથવા આર કેપ પણ કહી શકો છો
આ જે r કેરેટ છે એ એકમ સદિશ છે આ જે r કેરેટ છે એને કહેવામાં આવે છે એકમ આ જે r કેરેટ છે એને કહેવામાં આવે છે એકમ સદિશ એકમ એકમ સદિશ એકમ સદિશ માટે જો ફોર્મ્યુલા શું આવશે તો r કેરેટ ઇક્વલ ટુ સદિશ r ના છેદમાં માનાકમાં r આ ધોરણ 11 માં તમે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા છો સમતલમાં ગતિમાં તમે આ ભણી ગયા છો ઓકે તો r કેરેટ નો મતલબ શું થાય અથવા r કેપ નો મતલબ શું થાય r કેપ ના માટે ઉપર આ જે ટોપી છે એટલા માટે ને r કેપ કહેવામાં આવે છે તો r કેપ ઇક્વલ ટુ સદિશ r ના છેદમાં માનાકમાં r r એટલે એબ્સોલ્યુટ વેલ્યુ હશે જે ઓલવેઝ પોઝિટિવ હશે ઓકે હવે જો આને સમીકરણ નંબર આ જે મેં સર્કલ કર્યું બરાબર આને સમીકરણ નંબર 2 આપી દઈએ આને સમીકરણ નંબર 3 આપી દઈએ ઓકે હવે જો સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 3 ની કિંમત 2 માં મૂકવામાં આવે ઓકે તો હવે જો આપણે શું કરીશું બે કઈ છે ત્રણ કઈ છે ત્રણ ની કિંમત કેમ મૂકવાની છે બે માં એનો મતલબ જે r કેરેટ દેખાય છે એ r કેરેટ ની જગ્યાએ આને ઉઠાવી અને અહીંયા મૂકવાનું છે r કેરેટ જે દેખાય છે એની જગ્યાએ આ અહીંયા મૂકવાનું હવે જુઓ તો f ઇક્વલ ટુ 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ q1 q2 ના છેદમાં r સ્ક્વેર r કેરેટ ની જગ્યાએ શું લખીશું સદિશ r ના છેદમાં માનાકમાં r ઓકે માનાકમાં r તો હવે શું લખાશે તો અહીંયા લખાશે f ઇક્વલ ટુ 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ અહીંયા લખાશે q1 q2 ના છેદમાં r ક્યુબ r આ 2 અને 1 3 એટલે અહીંયા લખાશે r ક્યુબ અને r રહેશે સદિશ r ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો નેક્સ્ટ ટર્મ શું આવશે તો હવે આવશે આ કોના માટે લખ્યું માત્ર f માટે આપણે કોના માટે સુધારવું છે f12 અને f21 તો અહીંયા લખીશ f12 ઇક્વલ ટુ 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ અહીંયા રહેશે q1 એમના એમ રહેશે અહીંયા રહેશે q2 ના છેદમાં r 12 છે એટલા માટે અહીંયા 12 નો ક્યુબ અને અહીંયા રહેશે r 12 એ જ પ્રમાણે F21 તો F21 માટે શું આવશે 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 છેદમાં R 21 ક્યુબ આવશે અહીંયા અને અહીંયા રહેશે સદિશ આ પણ સદિશ જ રહેશે સદિશ ઓકે બધામાં સદિશ લખી શકો છો તમે એ જ પ્રમાણે એટલે આ સમીકરણ છે એને હું નામ આપી દઉં સમીકરણ નંબર આ બે સમીકરણ છે F12 અને F21 ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો R12 છે તો R12 નો મતલબ શું થાય તો R12 એનો મતલબ થશે R1 સદિશ R1 માઇનસ સદિશ R2 હવે R21 નો મતલબ શું થશે તો R21 નો મતલબ થાય R સદિશ R2 માઇનસ સદિશ R1 ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં R12 દેખાય ત્યાં મૂકવાનું છે જ્યાં R21 દેખાય ત્યાં શું મૂકશું આ મૂકશું અહીંયા લખવાનું છે R21 જે R12 દેખાશે એટલે અહીંયા છે ત્યાં આપણે આ ટર્મ લખીશું હવે જ્યાં R21 દેખાય ત્યાં અહીંયા છે ત્યાં આ લખીશું હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું ઓકે આપણી પાસે સમીકરણ છે F12 અને F21 પણ F12 માટે હું લખી શકીશ F12 તો F12 માટે લખાશે F12 ઇક્વલ ટુ 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ 4 પાઈ એપ્સિલોન નોટ અહીંયા લખાશે Q1 Q2 R12 ની જગ્યાએ શું મૂકવાનું છે R12 ની જગ્યાએ આ મૂકીશું તેને કહેવામાં આવે છે સદિશ R1 માઇનસ સદિશ R2 એનો ક્યુબ રહેશે
पाछो आर वन टू छे तो आर वन टू ने जगह शू करवानुं छे आर वन माइनस आर टू ओके आने समीकरण नंबर त्रण अने आने नाम आपी दो चार पेलो त्रण छे आ चार छे ए प्रमाणे हवे एफ टू वन माटे शू लखाय तो हवे तमने खबर पड़ी ज गई हशे तो एक ना छेद मां फोर पाय एप्साइलॉन नॉट ए लखाशे क्यू वन क्यू टू छेद मां आर टू सदिश आवशे अहीं सदिश आवशे ओके आर टू सदिश आर टू माइनस सदिश आर वन आनो पण क्यूब आवशे अने आर हशे आर टू माइनस आर वन हवे जो विद्यार्थी मित्र हुं शुं करुं छुं ध्यान आपजो लास्ट टर्म आवी गई हवे एफ टू वन इक्वल टू एक ना छेद मां फोर पाय एप्साइलॉन नॉट क्यू वन एमने एम रहेशे क्यू टू पण एमने एम रहेशे छेद मां अहिया छेद मां आवशे छेद मां कई टर्म आवशे हवे हुं शुं करुं छुं जो ध्यान आपो आ आर टू जे छे अने आर वन छे एने आर वन ने आगळ लाईश आर टू ने पाछळ लाईश तेनो मतलब थशे आर टू माइनस आर वन ज्यारे विद्यार्थी मित्रों आ एफ टू वन माटे छे बराबर ओके तो आर टू छे अने आर वन छे हवे आर वन ने आगळ लाईश आर टू ने पाछळ लाईश तो अहिया आगळ आवी जशे माइनस ओके हवे शुं बाकी रह्युं आर टू माइनस आर वन અહીંયા પણ એ રીતે જ કરીશું આર વન ને આગળ લાવીશ અને આર ટુ ને પાછળ તો આ જે ટુ છે બરાબર તો અહીંયા પણ શું આવી જશે માઇનસ ત્યાં પણ શું આવી જશે માઇનસ ઓકે પણ આ માનાંકમાં છે તો માનાંકમાં કોઈ ભી વસ્તુ માનાંકમાં કોઈ ભી સંખ્યા હોય પ્લસ થઈ જશે એટલા માટે આપણે અહીંયા માઇનસ થઈ શું થઈ જશે કોઈ ભી માઇનસ સંખ્યા હોય માનાંકમાં એબ્સોલ્યુટ વેલ્યુમાં એ પ્લસ થઈ જાય એટલા માટે અહીંયા ડાયરેક્ટ લખીશું એફ टू वन इक्वल टू माइनस हम जो ते ध्यान दीजो जो आ तो प्लस थी गयो हम ध्यान दीजो आ कोने जेवू छे एक ना छेद में फोर पाई एप्सिलॉन नॉट क्यू वन क्यू टू आर वन माइनस आर टू ओके हम ए प्रमाण सॉरी अहिया आर वन रहेशे अने अहिया रहेशे आर टू बराबर आर वन आगर आवी जशे आर टू पाछळ जशे तो आर वन आगर आए अहिया आर वन रहेशे माइनस पाछळ जशे आर टू रहेशे એટલા માટે અહીંયા શું લખ્યું છે મેં માઇનસ ઓકે તો આ જે આખી ટર્મ છે આ એ કોના જેવી છે તો કે આ સમીકરણ જેવી એટલા માટે મેં લખી દઈશ માઇનસ એફ વન ટુ હવે શું થશે જો માટે એફ ટુ વન છે તો અહીંયા રહેશે એફ ટુ વન સદિશમાં માઇનસ આ બાજુ આવશે દેટ ઇઝ પ્લસ એટલે એફ વન ટુ ઇક્વલ ટુ ઝીરો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે આ કયો નિયમ છે આ જે નિયમ છે એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એવરી એક્શન ઇઝ ઇક્વલ ઇન ઓપોઝિટ ડાયરેક્શન ઓકે ઓકે તો F21 ઇક્વલ ટુ માઇનસ F12 એટલે આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ છે બરાબર તો આઘાત અને પ્રત્યાઘાત એટલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ મેં તમને કીધું કે બે સમીકરણ આમાં બનશે બે ક્વેશ્ચન બનશે પહેલો ક્વેશ્ચન કયો હશે પહેલો ક્વેશ્ચન આવશે કુલમના નિયમ પરથી કુલમના નિયમ અનુસાર એના મુજબ એટલે આ સમીકરણ આપણે ખબર છે અધિશ સ્વરૂપ એના પરથી આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ મેળવવાનો છે ઓકે અને બોર્ડમાં આ ક્વેશ્ચન જે બોલું છે પૂછાયેલો છે કે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે મેળવો તો ધ્યાન રાખો આ જે ક્વેશ્ચન જે બતાવ્યો તમને એ સદિશ સ્વરૂપ છે તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ઘણી વખત બોર્ડમાં પૂછાયેલ છે આમાંથી એમસીક્યુ પણ આવી શકે છે એમસીક્યુમાં કે જે છે કે નો એકમ શું આવશે એ પૂછાઈ શકે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે અને એ પણ આવી શકે છે એના પરથી આ બંને એકમમાંથી એક અને સૌથી વધારે પૂછાયેલો ક્વેશ્ચન છે આ કુલમના નિયમ પરથી કુલમ જે છે કુલમનો નિયમ એના પરથી કે શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે એપ્સાઇલોન નોટ છે એનું પારિમાણિક સૂત્ર મેળવો તો જો પારિમાણિક સૂત્ર અને આટલું કરીને જશો તો મને આશા છે કે આમાંથી મિનિમમ બે માર્ક્સનું તો આ ચેપ્ટરમાંથી આવશે જ અને મેક્સિમમ હોઈ શકે છે મેક્સિમમ કે એક ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે દાખલો પણ આવી શકે છે જો આ ખબર પડી ગઈ હશે તો દાખલામાં કોઈ પ્રોબ્લેમ નહીં રહે અને એક એમસીક્યુ આવી શકે છે એટલે ચાર માર્ક્સનું પણ આવી શકે છે અથવા આ થિયરી ત્રણ માર્ક્સમાં આવી શકે છે અને એક માર્ક્સનું એમસીક્યુ આવી શકે છે તો બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો.